નીચે આપેલા પ્રશ્નો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો એમાં ફર્સ્ટ આપેલ ચિત્ર ઓળખી સ્પેલિંગ લખો જુઓ તો ફ્રેન્ડ્સ આપેલ ચિત્ર શેનું છે ફ્રેન્ડ્સ એ પેરોટ બી પીકોક સી ક્રો ડી આઉલ કહો તો ફ્રેન્ડ્સ શેનું પીક છે આઉલ હા તો આન્સરમાં આવશે ડી આઉલ હવે જુઓ નેક્સ્ટ ટ્વેન્ટીની સાચી સ્પેલિંગ લખો તો ફ્રેન્ડ્સ ટ્વેન્ટીનો સાચો સ્પેલિંગ કયો આવશે ટી ડબલ્યુ ઇ એન ટી વાય ટ્વેન્ટી તો જુઓ તો ફ્રેન્ડ્સ અહીં કયા ઓપ્શનમાં ટ્વેન્ટી છે બી હા તો અહીં આન્સર માં લખાશે બી હવે નેક્સ્ટ સી હેઝ અ બુક ઈટ ઇઝ બ્લેન્ક બુક કહો તો ફ્રેન્ડ્સ બ્લેન્ક માં શું આવશે એ હેઝ બી ઈટ શી હર ડી વી તો ફ્રેન્ડ્સ સી છે એટલે અહીં શું આવશે હર हां तो आप्रो अहीं आंसर आवसे सी हर હવે જુઓ ફ્રેન્ડ્સ નેક્સ્ટ આપેલ ચિત્ર ઓડખી સ્પેલિંગ લખો જુઓ તો ફ્રેન્ડ્સ આપિક શેનું છે એ રેડિશ બી ઓરેન્જ સી પોટેટો ડી ઓનિયન તો કહો ફ્રેન્ડ્સ આ ચિત્ર શેનું છે ઓનિયન હા તો અહીં આન્સરમાં આવશે ડી ઓનિયન હવે જુઓ ફ્રેન્ડ્સ નેક્સ્ટ આ ચિત્રમાં બોય શું કરે છે એ ઈટ બી ડ્રિંક સી જમ્પ ડી સ્લીપ કહો તો ફ્રેન્ડ્સ બોય શું કરે છે ઈટ હા તો અહીં આન્સરમાં આવશે ઇટ એ ક્વેશ્ચન એક પાર્ટ બી ચિત્ર જોઈને કોષમાં આપેલ શબ્દ પસંદ કરી જવાબ લખો તો જુઓ ફ્રેન્ડ્સ અહીં ફસ્ટ પીક શેનું છે મેંગો હા તો જુઓ તો ફ્રેન્ડ્સ કોષમાં મેંગોનું સ્પેલિંગ કશે દેખાય છે તમને લાસ્ટમાં હા તો અહીં લખો એમ એ એન જી ઓ મેંગો હવે જુઓ ફ્રેન્ડ્સ મેંગોની બાજુમાં શેનું પીક છે પોટેટો હા તો જુઓ ફ્રેન્ડ્સ બોક્સમાં પોટેટોનું સ્પેલિંગ ક્યાં છે થર્ડ નંબર ઉપર હા તો અહીં લખાશે પી ઓ ટી એ ટી ઓ પોટેટો હવે જુઓ ફ્રેન્ડ્સ પોટેટોની બાજુમાં શેનું પીક છે પીકોક હા તો કહો ફ્રેન્ડ્સ પીકોક નો સ્પેલિંગ શું આવશે પી ઈ એ સી ઓ સી કે તો જુઓ ફ્રેન્ડ્સ બોક્સ માં પીકોક ક્યાં છે ફર્સ્ટ નંબર ઉપર હા તો અહી લખીશું આપણે પીકોક હવે જુઓ ફ્રેન્ડ્સ નેક્સ્ટ પિક્ચર નો છે टाइगर હા તો મને કહો ફ્રેન્ડ્સ टाइगर નો સ્પેલિંગ શું આવશે ટી આઈ જી ઈ આર જુઓ તો ફ્રેન્ડ્સ બોક્સમાં ટાઈગરનું સ્પેલિંગ ક્યાં છે ફોર્થ નંબર ઉપર હા તો અહીં લખીશું આપણે ટાઈગર હવે જુઓ ફ્રેન્ડ્સ ટાઈગરની બાજુમાં શેનો પિક છે ટ્રક હા તો જુઓ તો ફ્રેન્ડ્સ ટ્રકનો સ્પેલિંગ ક્યાં છે બોક્સમાં સેકન્ડ નંબર ઉપર હા તો અહીં લખીશું આપણે ટ્રક ટી આર યુ સી કે ટ્રક હવે જુઓ ફ્રેન્ડ્સ ક્વેશ્ચન ટુ પાર્ટ એ ખાલી જગ્યા પૂરો આપણી ફર્સ્ટ બ્લેન્ક છે વી બ્લેન્ક પ્લેઇંગ કોશમાં લખ્યું છે એમ અને આર તો ફ્રેન્ડ્સ કહો તો બ્લેન્કમાં શું આવશે એમ આવશે કે આર આવશે આર હા તો અહીં લખાશે આર

अ टीचर हम जो फ्रेंड्स नेक्स्ट खाली जगह आई ब्लेंक राज बॉक्स में लख्य से इज एम तो कहो फ्रेंड्स अं इज आम आम हाँ तो अं लखा एम आई एम राज हम जो फ्रेंड्स ने ईट ब्लेंक अ डॉग બોક્સ માં લખ્યું છે ઇઝ આર તો કહો ફ્રેન્ડ્સ અહી ઇઝ આવશે કે આર આવશે ઇઝ હા ઈટ ઇઝ અ ડોગ હવે નેક્સ્ટ ਹੀ હેઝ અ સ્કૂટર ઈટ ઇઝ બ્લેન્ક સ્કૂટર બોક્સ માં લખ્યું છે હી ઇઝ હર કહો તો ફ્રેન્ડ્સ બ્લેન્ક માં હી ઇઝ આવશે હર આવશે હીઝ હા તો અહીં લખાશે હીઝ હી હેઝ અ સ્કૂટર ઇટ ઇઝ હેઝ સ્કૂટર ઓકે ફ્રેન્ડ્સ હવે ક્વેશ્ચન ટુ પાર્ટ બી ચિત્ર જોઈને તેના સ્પેલિંગ સાથે જોડો તો જુઓ ફ્રેન્ડ્સ અહીં ફસ્ટ પીક શીનું છે કેરટ હા તો જુઓ તો ફ્રેન્ડ્સ બાજુની રોમાં કેરટનો સ્પેલિંગ ક્યાં છે લાસ્ટમાં હા સી એ ડબલ આર ટી કેરટ તો કેરટના પીકને આપણે કેરટના સ્પેલિંગ સાથે જોડી દઈશું હવે જુઓ ફ્રેન્ડ્સ કેરટની નીચે શેનો પીક છે બાઈક તો ફ્રેન્ડ્સ કહો બાઈકનો સ્પેલિંગ શું આવશે બી આઈ કે ઇ બાઈક જુઓ તો ફ્રેન્ડ્સ બાજુની રોમાં બાઈકનો સ્પેલિંગ ક્યાં છે ફર્સ્ટ નંબર ઉપર તો અહીં આપણે બાઈકના પીકને બાઈકના સ્પેલિંગ સાથે જોડી દઈશું હવે જુઓ ફ્રેન્ડ્સ બાઈકની નીચે શેનો પીક છે ઓરેન્જ છે ને ઓરેન્જ હા તો જુઓ ફ્રેન્ડ્સ બાજુની રોમાં ઓરેન્જનો સ્પેલિંગ ક્યાં છે સેકન્ડ નંબર ઉપર હા ઓ આર એ એન જી ઇ ઓરેન્જ તો ઓરેન્જના સ્પેલિંગને આપણે ઓરેન્જ સાથે જોડીશું હવે જુઓ ફ્રેન્ડ્સ ક્વેશ્ચન ટુ પાર્ટ સી નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધેટ જુઓ ફ્રેન્ડ્સ સેનું પીક છે ક્રો હા તો અહીં લખાશે આન્સરમાં ઢેટ ઇઝ અ ક્રો ઓકે ફ્રેન્ડ્સ હવે જુઓ નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇઝ ધેટ અ કાઇટ તો જુઓ ફ્રેન્ડ્સ આપી કાઇટનું દેખાય છે તમને હા છે ને કાઇટ હા તો અહીં લખાશે યસ ધેટ ઇઝ અ કાઇટ ઓકે ફ્રેન્ડ્સ હવે આપણો લાસ્ટ ક્વેશ્ચન વોટ આર ડીસ જુઓ તો ફ્રેન્ડ્સ પીકમાં શું દેખાય છે તમને ગ્લાસીસ છે કે કપ્સ છે કપ્સ હા તો અહીં આન્સરમાં લખાશે ધીસ આર કપ્સ ઓકે ફ્રેન્ડ્સ હવે જુઓ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન થ્રી પાર્ટ એ કોષમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી પ્રાણીઓના બચ્ચાના નામ લખો જુઓ તો ફ્રેન્ડ્સ ફસ્ટ પીક સીનું દેખાય છે તમને ડક હા તો કહો તો ફ્રેન્ડ્સ ડકના બચ્ચાનું નામ શું છે ડકલિંગ છે ને તો જુઓ ફ્રેન્ડ્સ બોક્સમાં ડકલિંગનું સ્પેલિંગ ક્યાં દેખાય છે સેકન્ડ નંબર ઉપર તો અહીં લખીશું આપણે ડી યુ સી કે એલ આઈ એન જી ડકલિંગ ઓકે ફ્રેન્ડ્સ હવે જુઓ ફ્રેન્ડ્સ ડોગની નીચે શેનો પીક છે કેટ છે ને કેટ તો કહો તો ફ્રેન્ડ કેટના બચ્ચાનું નામ શું છે કીટન તો જુઓ બોક્સ બોક્સમાં કિટન નું સ્પેલિંગ ક્યાં છે ફર્સ્ટ નંબર ઉપર તો અહીં લખીશું આપણે કે આઈ ડબલ ટી ઈ એન કીટન હવે ક્વેશ્ચન થ્રી પાર્ટ બી કોષમાં આપેલ શબ્દ પસંદ કરી નીચે આપેલ પ્રાણીઓના અવાજ લખો જુઓ ફ્રેન્ડ્સ ફસ્ટ પીક શેનું છે ડોગ છે ને ડોગ તો ફ્રેન્ડ્સ ડોગનો અવાજ શું આવશે બાર્ક આવશે કે બ્રે આવશે બાર્ક તો અહીં લખીશું બી એ આર કે બાર્ક હવે જુઓ ફ્રેન્ડ્સ ડોગની નીચે શેનું પીક છે ડોંકી તો કહો ફ્રેન્ડ્સ મને ડંકીનો વોઇસ શું આવશે બ્રે બી આર એ વાય તો અહીં લખીશું આપણે બ્રે બી આર એ વાય હવે જો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન થ્રી પાર્ટ સી ચિત્ર જોઈને ખૂટો મુરાક્ષર લખી સ્પેલિંગ પૂર્ણ કરો તો જુઓ ફ્રેન્ડ્સ ફસ્ટ પીક શેનું છે छेने केक चेने केक જુઓ નીચે કેક નો સ્પેલિંગ લખ્યો છે સી બ્લેન્ક કે બ્લેન્ક ઈ તો કહો તો ફ્રેન્ડ્સ કેક નો સ્પેલિંગ શું આવશે સી એ કે ઈ તો જુઓ ફ્રેન્ડ્સ અહીં સી બ્લેન્ક કે છે તો અહીં શું આવશે એ સી એ કે બ્લેન્ક તો અહીં શું આવશે ફ્રેન્ડ્સ ઇ હા સી એ કે ઇ કેક હવે જુઓ ફ્રેન્ડ્સ બાજુમાં શેનું પીક છે ડોલ તો કહો તો ફ્રેન્ડ્સ ડોલનો સ્પેલિંગ શું આવશે ડીઓ ડબલ એલ ડોલ હવે જો ફ્રેન્ડ્સ અહીં ડી બ્લેન્ક ડબલ એલ લખ્યું છે તો બ્લેન્કમાં શું આવશે ફ્રેન્ડ્સ ઓ હા ડી ઓ ડબલ એલ ડોલ હવે જુઓ ફ્રેન્ડ્સ ક્વેશ્ચન ફોર પાર્ટ ડી નીચે આપેલ ચિત્ર ગણી અંક લખી સ્પેલિંગ લખો જુઓ ફ્રેન્ડ્સ ફસ્ટ પીકમાં શું દેખાય છે તમને આઈસક્રીમ હા તો આપણે અહીં આઈસક્રીમ કાઉન્ટ કરીશું અને એનો સ્પેલિંગ લખીશું તો ચલો મારી સાથે કાઉન્ટ કરજો તમે પણ વન टू थ्री फोर फाइव सिक्स सेवन एट नाइन टेन इलेवन ट्वेल्व थर्टीन फोर्टीन फिफ्टीन तो अं लखाशीन हमें कहो फ्रेंड्स फिफ्टीन नो स्पेलिंग शू आ एफ आई एफ टी डबल एन तो अं लखा फिफ्टीन हम जुओ फ्रेंड्स बाजू में કાર છે તો હવે આપણે કાર કાઉન્ટ કરીશું ઓકે ફ્રેન્ડ્સ વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ નાઈન ટેન તો ફ્રેન્ડ્સ કાર કેટલી છે ટેન તો અહીં બોક્સમાં લખીશું ટેન કહો તો ફ્રેન્ડ્સ ટેનનો સ્પેલિંગ શું આવશે ટી ઈ એન ટેન તો અહીં લખીશું ટેન હવે નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન ફોર પાર્ટ એ કોષમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી શરીરના અંગોના સ્પેલિંગ લખો જુઓ ફ્રેન્ડ્સ અહીં બે પીક આપ્યા છે તો જુઓ તો ફ્રેન્ડ્સ ફર્સ્ટ પીક શેનું છે આય હા તો કહો તો ફ્રેન્ડ્સ બોક્સમાં આઈનો સ્પેલિંગ ક્યાં છે લાસ્ટમાં હા તો અહીં લખાશે ઈ વાય ઈ આઈ હવે જો ફ્રેન્ડ્સ બાજુમાં શેનો સ્પીક છે હેન્ડ હા તો કહો તો ફ્રેન્ડ્સ હેન્ડનું સ્પેલિંગ શું આવશે એચ એ એન ડી હેન્ડ તો જુઓ ફ્રેન્ડ્સ અહીં બોક્સમાં હેન્ડ ક્યાં છે સેકન્ડ નંબર ઉપર હા તો લખીશું આપણે એચ એ એન ડી હેન્ડ ઓકે ફ્રેન્ડ્સ હવે ક્વેશ્ચન ફોર પાર્ટ બી કોષમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો જો ફ્રેન્ડ્સ આપણું ફર્સ્ટ વાક્ય છે ધ બ્લેન્ક ઇઝ બીગ સેકન્ડ છે ધ કાર ઇઝ બ્લેન્ક તો જુઓ ફ્રેન્ડ્સ ધ ખાલી જગ્યા ઇઝ બીક તો જુઓ પીકમાં કોણ બીક દેખાય છે અને કોણ સ્મોલ દેખાય છે હા સીપ બીક છે અને કાર સ્મોલ છે તો અહીં ફર્સ્ટ બ્લેન્કમાં આવશે સીપ અને સેકન્ડ બ્લેન્કમાં આવશે સ્મોલ તો હવે આપણે વાક્ય ફરીથી વાંચીશું ધ સીપ

તો અહીં ફસ્ટ બ્લેન્કમાં આવશે જીરાફ અને ગોટ શોર્ટ છે માટે સેકન્ડ બ્લેન્કમાં આવશે શોર્ટ હવે આપણે વાક્ય ફરીથી વાંચીશું ધ જીરાફ ઇઝ સ્ટોલ ધ ગોટ ઇઝ શોટ ઓકે ફ્રેન્ડ્સ હવે નેક્સ્ટ ક્વેશ્ચન ફોર પાર્ટ સી કોષમાંથી શબ્દ પસંદ કરી આગળ પાછળ આવતા વાર કે મહિનાના નામ લખો જો ફ્રેન્ડ્સ અહી ફર્સ્ટ છે સપ્ટેમ્બર S E P T E M B E R સપ્ટેમ્બર તો જુઓ ફ્રેન્ડ્સ સપ્ટેમ્બર પછી કયો મન્થ આવશે ઓક્ટોબર કે એપ્રિલ ઓક્ટોબર હા तो ही लखाशे ओ सी टी ओ एम ई आर ऑक्टोम्बर ओके फ्रेंड्स हम नेक्स्ट ब्लैंक मंडे तो कहो फ्रेंड्स मंडे पहला कयो वार आनसडे के संडे संडे हाँ तो ही लखाशे एस यू एन डी ए Y સન્ડે હા તો અહીં લખીશું આપણે સન્ડે ઓકે ફ્રેન્ડ્સ હવે નેક્સ્ટ ક્વેશ્ચન ફોર પાર્ટ ડી માય સેલ્ફ વિશે ચાર વાક્યો લખો તો ફ્રેન્ડ્સ અહીં આપણે માય સેલ્ફ વિશે લખીશું તો બધા અહીં ધ્યાનથી જોજો જુઓ ફ્રેન્ડ્સ અહીં આપણે ફર્સ્ટ વાક્ય લખીશું નેમનું તો ફ્રેન્ડ્સ હું અહીં રિધિમા વિશે લખીશ તમારે તમારું નામ લખવાનું છે ઓકે ફ્રેન્ડ્સ તો આપણું ફર્સ્ટ વાક્ય થશે માય નેમ ઈઝ રીઢિમા તો ફ્રેન્ડ્સ તમારે શું લખવાનું છે રીધિમાની જગ્યા પર પોતાનું નામ ઓકે ફ્રેન્ડ્સ માય ફાધર નેમ ઇઝ વિપુલભાઈ તો ફ્રેન્ડ્સ અહીં વિપુલભાઈની જગ્યા ઉપર તમારે તમારા પપ્પાનું નામ લખવાનું છે ઓકે ફ્રેન્ડ્સ વિપુલભાઈ રીધિમાના પપ્પાનું નામ છે હવે જુઓ ફ્રેન્ડ્સ નેક્સ્ટ વાક્ય માય મધર નેમિસ બિનિતાબેન તો ફ્રેન્ડ્સ બિનિતાબેનની જગ્યા પર તમારે કોનું નામ લખવાનું છે તમારા મમ્મીનું બિનિતાબેન કોના મમ્મી છે રિધિમાના ઓકે ફ્રેન્ડ્સ હવે નેક્સ્ટ આઈ એમ સેવન ઇયર્સ ઓલ્ડ તો ફ્રેન્ડ્સ અહીં પર તમારે તમે કેટલા વર્ષના થયા છો એ લખવાનું છે તો ફ્રેન્ડ્સ અહીં તો માય સેલ્ફમાં ઘણા બધા વાક્યો આવશે પણ આપણે ફોર જ વાક્ય લખવાના છે માટે મેં અહીં ફોર વાક્ય લખ્યા છે તો ફ્રેન્ડ્સ અહીં તમને માય સેલ્ફમાં જે વાક્યો યાદ રહે એ તમારે જાતે લખવાના છે ઓકે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ મોડલ પેપરનું સોલ્યુશન પણ થઈ ગયું ને તો હવે તમે પણ ઘરે પ્રેક્ટિસ કરતા રહેજો એક્ઝામની ફરી મળીશું ઓકે ફ્રેન્ડ્સ બાય